वार्ता 129। स्वामीनारायण हरे। फागण सूद पांचम ने रोज सवारे बापाश्रीए कृपा करीने वात करी जे। सत्संग मां कोई वात नी खामी नथी, तो पण कोई संत ने एम रहे जे मारे धाबड़ी नहीं, पत्तर नहीं, ने गृहस्थ ने एम रहे जे मने कोई बोलावे नहीं, एम न समझे जे आ ब्रह्म सभामां बेसवा मळे छे ते क्यांथी मळे। मोटा सद्गुरु ने तथा नाना साधु ने खावा पीवानुं सरखुं ने वस्त्र सरखा, तो पण दुख माने ते मननुं दुख कहेवाय। महाप्रभुजी अक्षरधामनुं जेटलुं सुख छे એટલું બધું આપણા સારું લાવ્યા છે, અને પામરને પણ એ સુખ સરખું આપ્યું છે, માટે દુખ્યા થવું નહીં। આ તો રાજાના કુંવરને પોતાના વૈભવની ખબર નથી। દેહ ભેળા બળવું નહીં ને પરભાવનું સુખ લેવું। દેહ તો બહુ રૂપી છે, તે એક દિવસ સાજો ને એક દિવસ માંદો। જો આપણે આના સામે દ્રષ્ટિ રાખીએ તો ભગવાન બોલાવે એવો છે, માટે દેહનો અનાદર રાખવો। બીજા કોઈના સ્વભાવ પ્રકૃતિ ઠીક ન હોય તો તેનો અવગુણ લેવો નહીં, પણ જો પંચવર્તમાનમાં ફેરવો હોય તો તેને નાક વિનાનો જાણીને તેનો ત્યાગ કરવો। મહારાજની પ્રાર્થના કરવી જે કુસંગનો જોગ થવા દેશો નહીં, ને કોઈ મોટા એકાંતિકનો દ્રોહ થાય તે થકી રક્ષા કરજો। પુરુષ પ્રયત્ન કરવો અને મૂર્તિ ઉપર તાન રાખવું, પરચા ચમત્કારની તથા ઈશ્વરીની ઈચ્છા ન રાખવી, એ સર્વે સકામ છે। મૂર્તિથી ઓરું જે જે સુખ છે તે ગુંદાના ઠળિયા જેવું છે, તેમાં ચોંટી ને વખત ગુમાવે ને પછી માખોની પેઠે હાથ ઘસવા પડે, 9 મહિનાની કેદ માથે આવે ને બહુ ખોટ આવે। જ્યારે જીવમાંથી રાગ માત્ર ટળી જાય ત્યારે સુખ્યું થવાય। અમારે તો સર્વેને મુક્ત કરવા છે। આ સભા અક્ષરધામથી પણ પરની છે, એટલે મૂર્તિમાં રહેનારા અનાદિ મુક્તની આ સભા છે, અને મહારાજ પણ મધ્ય બિરાજમાન છે। જે અનાદિની સાથે જોડાણા તેને અનાદિની આરે જાણવા, આવા મોટા મુક્ત સત્સંગમાં છે એવું સમજાય તો સત્સંગ સર્વે દિવ્ય થઈ જાય અને અનાદિના જેવી ગતિ થાય। ભુજનો રાજા આવે તો તેનો મહિમા જાણે, પણ મુક્તનો મહિમા ન સમજાય। અત્યારે અમારી પાસે બેઠા છો તે વખતે તમારા ઘાટ ટળી ગયા છે, તેમ સદા સંભારો તો ઘાટ સંકલ્પ ટળી જાય। મોટાને દર્શને કરીને શાંતિ થાય, આટલું સુખ તો બહાર બેઠા આવે છે, તો જ્યારે જીવમાં સાક્ષાત્કાર થાય ત્યારે તો સુખનો પાર જ ન રહે। આ તો બહુ લાભની વાત થાય છે। આવા મોટાના ભેળા રહેતા થકા પણ કેટલાક દુખિયા થઈ જાય છે, તે વિશ્વાસમાં મહિમામાં અને નિશ્ચયમાં કસર છે, તેથી દુખિયા થાય છે। જેટલી બીજે પ્રતીતિ આવે તેટલો મહારાજનો અને મોટાનો વિશ્વાસ ઓછો છે। આ સભામાં આ સ્થાનમાં બેઠેલા કેટલાય ગયા તે હજુ આવ્યા નથી, તે સંગદોષે ગયા, માટે સ્વભાવ કરતાં પણ સંગદોષ વધારે નડે એવો છે। બ્રહ્મચારી સાધુ ગ્રહસ્થ એ આશ્રમ સર્વે ખોટા છે અને મૂકવાના છે। આ લોકનું ડાપણ તો બ્રહ્મરાક્ષસના વળગાડ જેવું છે। મહારાજની ને મોટાની સાથે તમારે એ જ છે તો અંત વખતે મહારાજનું સુખ જેવું છે તેવું તમને બતાવી દેશું। ખરેખરી દિશ હાથ આવી છે ને દોરનારા ખરા મળ્યા છે, માટે કોઈ વિઘ્ન આવવા દેશો નહીં। આ સભામાંના કોઈને જુદા રહેવા દેશો નહીં। એ વર આપી ને પછી બોલ્યા જે આ સત્સંગ ઘર મનાય તો નાસ્તિક ભાવ ટળી જાય, ને આ સત્સંગને વિશે દોષ દ્રષ્ટિ થાય કે નબળો ઘાટ થઈ જાય તો વજ્રલેપ થાય ને સત્સંગથી બહાર જવું પડે। જ્યાં સુધી જીવને ભગવાનનો કે મુક્તોનો સંબંધ ન હોય ત્યાં સુધી જીવ કહેવાય, જ્યારે ભગવાનનો કે મુક્તનો સંબંધ થાય તો સૂક્ષ્મ બ્રહ્મરૂપ એટલે શ્રીજી મહારાજના તેજરૂપ થયો। મોટા બેરિસ્ટરને તથા રાજાને પણ આ સભામાં બેસતા ન આવડે તો જ્ઞાન તો આવડે જ ક્યાંથી? એવું જ્ઞાન આજના સત્સંગીઓમાં છે। પિંડનું આવરણ 8 આવરણથી મોટું છે, તે ભેદાણું એટલે બધાય આવરણ ઠેઠ મૂળક્ષર કોટી સુધીના ભેદાઈ ગયા જાણવા। મહારાજનો અને મોટાનો મહિમા જાણવાથી તે ભેદાય છે। ભગવાનનું આવું સુખ મૂકીને કેટલાક અજ્ઞાની જીવ સાધુ થયા હોય
ब्रह्मचारी थया होय सत्संगी थया होय तो पण आ नाशवंत कलेवर ने माटे आज्ञा विरुद्ध औषध करावे छे। मोटा मोटा तो औषध करता ज नहीं। श्री परमानंद स्वामी ने गर्मी नो मंदवाड़ हतो तेमने संत चंदन घसी ने चोपड़वा आव्या त्यारे ना पाड़ी जे पापरू देह ने राखी ने शू करवो छे। महाराज ना सुख में जवू छे पण आ पापरूप देह में रहेवू नथी। आ देह तो नरकना कुंड जेवो छे तेमा शा पापे रहेवू पड़े एम बोल्या। ताव आवे माथू दुखे अथवा गमे तेवो रोग थाय तो पण कोईने जणावा दे नहीं। मूड़ीना संदासजी ने ताव आवतो त्यारे ते एवा ऊंडा उतरी जाता ते जाने काई दुख ज नथी। महाराजना सुख में ऊंडा उतरी जाए एटले बधी इंद्रिओ संकोचाई जाए। आ सत्संग में एवा पाका संत पड़ा है ते लागे गरीबड़ा जेवा। एवा संत होय तेमनी मंदिर में जे मोटेरा थईने बैठा होय तेमने खबर राखवी जोईए पण दुखववा नहीं। जो दुखवे तो बहु पाप लागे। इति बापाश्रीनी वातो भाग पहलो वार्ता 129 मी जेते थई।